ધોરણ 10 ચેપ્ટર 7 યામભૂમિતિ. તો આપણે આજે સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 6 છે એની વાત કરીએ. નીચે દર્શાવેલ બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જાણો. એટલે અહીંયા જે બિંદુ આપ્યા છે એનાથી ચતુષ્કોણ બનતો હોય તો એ ચતુષ્કોણનો આપણે પ્રકાર કહેવાનો છે. અને તમારા જવાબ માટે કારણ કયો ચતુષ્કોણ બને છે એનું આપણે કારણ લખવાનું છે. તો અહીંયા દાખલા નંબર પહેલો આપ્યો છે -1, 2, 1, 0, -1, 2 અને -3, 0. આ બિંદુ આપ્યા છે. આપણે પહેલો દાખલો ગણીએ. અહીંયા આપણે પહેલો દાખલો લઈએ તો આપણે જે બિંદુ આપ્યા છે એ બિંદુને આપણે એ, બી, સી અને ડી નામ આપી દઈએ. અહીં એ -1, -2, બી 1, 0, સી -1, 2 અને ડી -3, 0. આવા આપણે બિંદુના નામ આપી દઈએ. હવે આપણે અંતરસૂત્રથી એ બી, બી સી, સી બી, એ બી અને આપણે વિકર્ણ મેળવશું. તો આપણે આ રીતનું અત્યારે આપણને ખ્યાલ નથી કયો ચતુષ્કોણ છે, ફક્ત સમજે એટલે આપણે એ, બી, સી અને ડી, પછી આ વિકર્ણ એ સી અને વિકર્ણ બી ડી, એટલે આપણે અંતરસૂત્રથી મેળવશું. તો પહેલા અંતરસૂત્રથી આપણે લઈએ એ બી. અંતરસૂત્ર મિત્રો આપણે આગળના પીરિયડની અંદર 2-3 દાખલા જોયા હતા એમાં અંતરસૂત્રનો આપણે ઉપયોગ કર્યો હતો, એ જ મુજબ આપણે અંતરસૂત્ર લખવાનું છે. x1 - x2 / y1 - y2 / 2 હવે આ x1 આ y1 આ x2 ને y2 તો આ x1 y1 આ x2 y2 અહીં આપણે લખ્યું -1 આ x1 -1 અને આ -x2 એ થાય 1 / 1 પ્લસ અહીંયા y1 છે -2 અને y2 છે અહીંયા 0 / 1 -1 ને -1 એટલે -2 / 2 અને અહીંયા 2 - 0 એટલે -2 / 2 અહીંયા આપણે લખીએ 2 / 4 -2 / 4 અને અહીંયા આપણે એવું થાય -2 / 4 તો આપણને એ બી મળશે. અહીંયા આપણે લખીએ એ બી બરાબર 4 + 4 8, એનો આપણે વર્ગમૂળ કાઢવાની જરૂર નથી, એનું વર્ગમૂળ નીકળે 4 × 2 એટલે 2√2 વર્ગમૂળ થાય, તો વર્ગમૂળ 8 રાખીએ તો આવશે. હવે આપણે અંતરસૂત્રથી મેળવીએ બી સી. સેમ સૂત્ર x1 - x2 / 2 પ્લસ y1 - y2 / 2 હવે આપણા માટે x1 y1 આ થાય x1 એટલે 1, y1 એટલે 0, x2 એટલે -1 અને y2 એટલે 2. તો આપણે એ લખીએ 1 - 1 છે ડાયરેક્ટ લખી શકશો, હવે આ ઓછા અને અહીંયા ઓછા છે, ઓછા છે -1 / 1. હવે અહીંયા y1 છે 0 અને y2 છે આ 2, 0 - 2 / 1 1 - 1 એટલે 2 / 2 0 - 2 એટલે -2 / 2 અહીંયા વર્ગમૂળ નીકળે 2 / 4 + 2 / 4 4 + 4 વર્ગમૂળમાં 8 અહીંયા આપણે બી સી મળશે વર્ગમૂળમાં 8. ત્યારબાદ આપણે મેળવીએ સી ડી. સેમ સૂત્ર લખવાનું છે x1 - x2 / 2 પ્લસ y1 - y2 / 2 સી ડી બરાબર. હવે x1 આ x1 ને y1 આ x2 ને y2 આ x1 y1 કહેવાનું અને x2 y2 કહેવાનું. તો x1 એટલે -1 અને x2 એટલે -3, અહીંયા માઇનસ છે અને આ માઇનસ,
બે ભેગા થાય એટલે આપણે ડાયરેક્ટ લખી નાખીએ પ્લસ 3 નો વર y1 એટલે 2 ઓછા y2 એટલે 0 અને 0 નો માટે cd 3 ઓછા 1 3 ઓછા 1 એટલે માઈનસ 2 નો વર નો 2 ઓછા 0 એટલે 2 નો અહીંયા આપણે cd મળશે 2 નો વર્ગ 4 અને અહીંયા 2 નો વર્ગ 4 આપણે cd મળી ગયા વર્ગમૂળમાં 8 8 મળ્યા અહીંયા આપણે bc મળ્યા વર્ગમૂળ 8 અને અહીંયા AB પણ વર્ગમૂળ 8 મળ્યા હજી આપણે આગળ જોઈએ AB BC CD અને હવે AD મેળવીએ અને AD એના માટે સેમ સૂત્ર x1 - x2 x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ હવે x1 - x2 તો એ ix1 y1 ix2 અને y2 ix1 y1 ix2 અને y2 x1 થાય માઈનસ છે અને ix2 માઈનસ છે એટલે અહીંયા માઈનસ આવશે અને આ માઈનસ એટલે આપણે સીધા લખે એટલે પ્લસ 3 નો વર્ગ y1 એટલે અહીંયા માઈનસ 2 ઓછા y2 એટલે 0 નો વર્ગ અહીંયા વધશે 3 ઓછા એટલે 2 નો વર્ગ અને 2 ઓછા 0 એટલે માઇનસ 2 નો વર્ગ 2 નો વર્ગ 4 વત્તા 2 નો વર્ગ 4 એટલે વર્ગમૂળમાં થાય 8 આ એડી મેળવ્યા વર્ગમૂળમાં 8 હવે આપણે વિકર્ણ મેળવી લઈએ 80 સૂત્ર સેમ રહે છે x1 - x2 નો વર્ગ y1 - y2 નો વર્ગ 80 બરાબર વર્ગમૂળની અંદર આ એ x1 આ y1 આ x2 અને y2 તો અહીં આપણે માઇનસ 1 આ x1 માઇનસ 1 અને આ x2 એ પણ માઇનસ છે એટલે ફરીથી અહીંયા માઇનસ 2 વખત કેટલા થાય માઇનસ માઇનસ પ્લસ y1 તો માઇનસ 2 અને y2 એ પણ 2 છે 2 નો વર્ગ 80 બરાબર 1 ઓછા 0 એટલે 0 2 ઓછા 2 માઇનસ 4 80 બરાબર 0 4 નો વર્ગ 16 0 વત્તા 16 એટલે 16 16 નું વર્ગમૂળ થાય 4 આપણે લખ્યું વર્ગમૂળ 16 80 બરાબર 4 આ વિકર્ણ મળી ગયો હવે આપણે બીજો વિકર્ણ BD બીજો વિકર્ણ મેળવીએ BD x1 ઓછા x2 નો વર્ગ y1 ઓછા y2 નો વર્ગ આપણે સૂત્ર લખ્યું b ની એટલે b ના અને d ના યમ અહીંયા આપણે લખશું વર્ગમૂળ ની અંદર 1 ઓછા અને ઓછા છે ઓછા છે વત્તા 3 નો વર્ગ અહીંયા 0 ઓછા 0 નો વર્ગ 3 વત્તા 1 એટલે 4 4 નો વર્ગ અને 0 નો વર્ગ 4 નો વર્ગ 16 તા 0 વર્ગમૂળમાં 16 16 નો વર્ગમૂળ થાય 4 આ બીજો વિકર્ણ મળ્યો 4 એસી 4 મળ્યા પીડી 4 મળ્યા એબી વર્ગમૂળ 8 એબી વર્ગમૂળ 8 બીસી વર્ગમૂળ 8 અને સીડી વર્ગમૂળ એટલે કે ચારે બાજુ સરખી થઈ આ ચારે બાજુ છે એ સરખી થઈ આ ચારે બાજુ અને વિકર્ણ સરખા થઈ તો ચારે બાજુ સરખી હોય ને વિકર્ણ સરખા હોય એટલે શું બનશે મિત્રો ચોરસ બનશે આપણે લખીએ અહીંયા આ AB બરાબર BC બરાબર CD બરાબર AD અને વિકર્ણ
एसी बराबर मिली चारे बाजू सरखी थाय ने विकर्ण सरखा होय तो आपेल चतुष्कोण छे चौरस ने माटे एबीसीडी चौरस आरित तो मित्रों अंतसूत्र थी तब मैं ए बी बी सी सी डी अने ए डी मेलो वालों अने बे विकर्ण मेलो ना चारे बाजू हर की थी बे विकर्ण असर खा दिया तो चारे बाजू ने विकर्ण असर था वो तो ये चौरस केवल अपने धोरण दस चैप्टर नंबर सात याम भूमिति छे एमां दाखलो छठा नो बीजो दाखलो जोईए तो हमणां ज आपणे आगळ पहेलो दाखलो जोयो हतो अहींया आप्या छे माइनस त्रण पांच त्रण एक जीरो त्रण माइनस एक अने माइनस चार याम आप्या छे तो आपणे अहीं लखीए अहीं आने आपणे ए कही दईए माइनस त्रण पांच आने आपणे बी कही दईए त्रण एक आने आपणे सी कही दईए जीरो त्रण आने आपणे डी कही दईए माइनस एक अने माइनस चार तो मित्रों आपणे અંતરસૂત્રની મદદથી આપણે એક્સ વન ઓછા એક્સ ટુ પ્લસ વાય વન ઓછા વાય ટુ નો વર્ગ કરીને આપણે જે સૂત્ર મૂક્યું છે એ મૂકીએ એક્સ વન ઓછા એક્સ ટુનો વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુનો વર્ગ. હવે આ એક્સ વન છે, આ એક્સ વન, આ વાય વન, આ એક્સ ટુ અને આ વાય ટુ. તો અહીંયા એક્સ વન ઓછા એક્સ ટુ એટલે માઇનસ ત્રણ અને આ માઇનસ ત્રણ નો વર્ગ, પાંચ ઓછા એક આનો વર્ગ, આ પાંચ ઓછા એક નો વર્ગ, ઓછા ત્રણ ને ઓછા ત્રણ એટલે ઓછા છ નો વર્ગ, પાંચમાંથી એક જે એટલે ચારનો વર્ગ, છ નો વર્ગ છત્રીસ અને ચારનો વર્ગ સોળ, આ બેનું ટોટલ થાય વર્ગમૂળની અંદર બાવન. એનું વર્ગમૂળ કાઢીએ તો ચાર ગુણ્યા તેર એટલે બાવન, એમાં ચારનું વર્ગમૂળ બે અને વર્ગમૂળ તેર એમનું. એવી જ રીતે આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીને બીસી મેળવા તો સૂત્ર લખ્યું વર્ગમૂળની અંદર એક્સ વન ઓછા એક્સ ટુનો વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુનો વર્ગ. હવે આના માટે આપણે આ એક્સ વન, આ વાય વન, આ એક્સ ટુ અને વાય ટુ, તો અહીંયા ત્રણ ઓછા જીરો, આ એક્સ વન ઓછા એક્સ ટુ ત્રણ ઓછા જીરો, આ એક ઓછા ચાર, આ બેની બાદ બાકી એક ઓછા સોરી ત્રણ, એક ઓછા ત્રણનો વર્ગ, ત્રણ ઓછા જીરો એટલે ત્રણનો વર્ગ, એક ઓછા ત્રણ એટલે માઇનસ બેનો વર્ગ, ત્રણનો વર્ગ નવ, બેનો વર્ગ ચાર, નવને ચાર તેર, તો અહીંયા વર્ગમૂળ તેર. હવે આપણે અહીંયા સીડી મેળવીએ તો જીરો ઓછા એક બરાબર છે, આ જીરો ઓછા અને ઓછા એક છે, આ એક્સ વન, આ વાય વન, આ એક્સ ટુ અને વાય ટુ, તો એ સૂત્ર આપણે લખ્યું છે તો આ બેની બાદ બાકી થાય જીરો ઓછા અને આ ઓછા છે એટલે લખી નાખ્યું વત્તા ત્રણ અને આ ઓછા, તો ત્રણ ઓછા છે અહીંયા ઓછા છે એટલે અહીંયા કેવા થઈ જશે વત્તા, ત્રણ ઓછા ઓછા ચાર એટલે અહીંયા વત્તા લખી નાખ્યા, અહીંયા જીરો વત્તા એક એટલે એકનો વર્ગ એક, ત્રણ વત્તા ચાર એટલે સાત, સાતનો વર્ગ ઓગણપચાસ, આ બેનો ટોટલ થાય વર્ગમૂળની અંદર પચાસ. હવે આપણે એડી તો એનું સૂત્ર વર્ગમૂળની અંદર એક્સ વન ઓછા એક્સ ટુનો વર્ગ વત્તા વાય વન ઓછા વાય ટુનો વર્ગ, તો આ એક્સ વન, આ વાય વન, આ એક્સ ટુ અને વાય ટુ એટલે આ ઓછા ત્રણ અને આ ઓછા છે એટલે ઓછે ઓછા કહેવાથી જાય અહીંયા વત્તા, ઓછા ત્રણ અને આ ઓછા છે એટલે ઓછે છે વત્તા એકનો વર્ગ, અહીંયા પાંચ અને આ ઓછા છે, પાંચ ઓછા અને ઓછા ચાર એટલે ઓછા ઓછા કેવા થઈ જશે વત્તા, તો ઓછા ત્રણ વત્તા એક એટલે માઇનસ બેનો વર્ગ, પાંચ વત્તા ચાર એટલે નવનો વર્ગ, બેનો વર્ગ ચાર, નવનો વર્ગ એક્યાસી, આ બેન ટોટલ થાય પંચ્યાસી. હવે આપણે મિત્રો એડી એસી મેળવીએ તો એસીની જરૂર નથી, એસી મેળવવાની જરૂર છે નહીં, કારણ કે આપણે અહીંયા એ બી મેળા બે વર્ગમૂળ તેર, બીસી મેળા વર્ગમૂળ તેર, સીડી મેળા વર્ગમૂળ પચાસ અને આ મેળા વર્ગમૂળ પંચ્યાસી, પણ ચારેય બાજુ સરખી છે નહીં, ચારેય બાજુ સરખી છે, ક્યાંય બંધ બેસતું નથી એટલે ચતુષ્કોણ થાય નહીં, તોય છતાં આપણે એસી મેળવીએ જોઈએ શા માટે મેળવા, તો એસી એટલે આ એક્સ વન, આ વાય વન, આ એક્સ ટુ અને આ વાય ટુ એટલે ઓછા ત્રણ અને ઓછા જીરો નો વર્ગ, પાંચ ઓછા ત્રણ નો વર્ગ અહીંયા લખ્યું એટલે ઓછા ત્રણ ઓછા જીરોનો વર્ગ એટલે ઓછા ત્રણનો વર્ગ, પાંચ ઓછા ત્રણ એટલે બેનો વર્ગ, ત્રણનો વર્ગ નવ અને બેનો વર્ગ ચાર, આ બેનો ટોટલ થાય વર્ગમૂળ તેર બરાબર છે. હવે એની શા માટે જરૂરિયાત પડી, એ ન મેળવો તો ચાલશે. હવે આપણે જોઈએ એ બી છે ટુ વર્ગમૂળ તેર, બીસી વર્ગમૂળ તેર અને એસી મેળા વર્ગમૂળ તેર, તો આ એસી વર્ગમૂળ તેર અને આ બીસી છે એ વર્ગમૂળ તેર, આ બેનો ટોટલ કરો એટલે ટુ વર્ગમૂળ તેર એટલે એ બી થઈ, તો એસી અને બીસીનો સરવાળો કરો એટલે ટુ વર્ગમૂળ તેર થાય, બેનો સરવાળો છે એ બી થાય છે,
એસી અને બીસીનો સરવાળો છે એ બી થાય, એનો અર્થ એવો થઈ ગયો એ બી સી એક જ રેખા પર થયા, અને એ બી સી એક જ રેખા પર થયા તો એને કેવા કહેવાય સમરેખ થયા. તો ત્રણ બિંદુ એક રેખા પર હોય ને એક બાર હોય તેમાં ચતુષ્કોણ બને નહીં, આ ત્રણે લાઇનમાં છે, ડી અહીં લખો તો ચતુષ્કોણ ન બને, ચતુષ્કોણ બને નહીં, એટલે એ બી સી ડી ચતુષ્કોણ ન બને, એટલે આપેલા છે એમાંથી એક પણ ચતુષ્કોણ બનશે નહીં.